જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં હું ઋષિ જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો શિક્ષણ કાર્યની શુભ શરૂઆત પ્રભુ સ્મરણથી કરીએ તો ચોક્કસ તેમાં સફળતા પ્રાપ્ત થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણા શિક્ષણ કાર્યની શરૂઆત પ્રભુ સ્મરણથી કરીએ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નવ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે અગાઉના બે પાર્ટની અંદર મૂળભૂત ફરજો અને મૂળભૂત હક્કો વિશે માહિતી પ્રાપ્ત કરી આજે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આના પરથી આ રાજ્ય નીતિના માર્ગદર્શક આના પરથી જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે રાજ્યની નીતિઓમાં જે માર્ગદર્શન આપે તેવા સિદ્ધાંતો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે રાજ્યની નીતિ જે રાજ્ય નીતિઓ ઘડે છે કોની માટે આપણી માટે આપણે જે રાજ્યમાં રહેતા હોઈએ ને તે રાજ્ય આપણા સલામતી માટે સુખાકારી માટે જે નીતિઓ ઘડે છે તે નીતિઓ ઘડવામાં પૂરેપૂરું માર્ગદર્શન આપનાર સિદ્ધાંતોની વાત આજે આપણે કરવાની છે આપણા બંધારણના ભાગ ચારની અંદર આ સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા છે આપણે આ સિદ્ધાંતો આયર્લેન્ડ પાસેથી લીધા ગણાય છે અને આપણા બંધારણની અંદર ભાગ ચારની અંદર રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા કે રાજ્ય સરકાર જે નીતિ ઘડે છે તે કોના બેસિસ પર કોના પાયા પર ઘડવી તે માટે આ સિદ્ધાંતો રચવામાં આવે છે ઉમેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતોની અંદર રાજ્ય સરકાર બંધાયેલું હોતું નથી કે આ સિદ્ધાંત પ્રમાણે જ નીતિ રચવી પરંતુ હા આ સિદ્ધાંતો રાજ્ય સરકારને દિશા સૂચન કરે છે એમને એક યોગ્ય દિશા બતાવે છે આપણા રાજ્યને જે બી ઉદ્દેશ હોય રાજકીય સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે સર્વને તેવી સમાજ રચના ઘડવા માટે તેના દિશા સૂચન માટે આ સિદ્ધાંતો ખૂબ જ મહત્ત્વના છે તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર આ મોસ્ટ ટાઈમ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ પ્રશ્ન પૂછેલો છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને શું કહે છે તો કે દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે દેશના જે આપણા દેશનું જે શાસન ચાલે છે તેના પાયારૂપ સિદ્ધાંતો કયા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેવું કોને કહ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકરે આમ કોઈ બી રીતે પ્રશ્ન પૂછે આપણે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનો કે ડૉક્ટર સાહેબ આંબેડકરે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો તરીકે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ઓળખાવ્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે તો આપણા અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણને પાંચ સિદ્ધાંતો આપ્યા છે તે યાદ રાખવા માટે એક નાનકડી લાઈન લખી છે ધ્યાન આપજો કે આશા અને રાજે કોને કોને આશા અને રાજે વિદેશમાં શૈક્ષણિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક નીતિઓનો અભ્યાસ કર્યો આવી એક લાઈન યાદ રાખો તો આપણા પાંચ આ જે સિદ્ધાંતો આપણી પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ આપણને એના નામ યાદ રહી શકે છે શું છે તો કે આશા અને રાજે વિદેશમાં શૈક્ષણિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક નીતિઓનો અભ્યાસ કર્યો એમાં આ એટલે કે આર્થિક નીતિ સંદર્ભેના સિદ્ધાંત સા એટલે સામાજિક નીતિઓ સંદર્ભેના સિદ્ધાંત રાજ એટલે કે રાજકીય અને વિદેશમાં એટલે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત ત્યારબાદ શૈક્ષણિક સાંસ્કૃતિક અને આરોગ્ય તો તેમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત અને છેલ્લું આપણું આરોગ્ય વિષયક નીતિઓનો અભ્યાસ તો આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંત આમ આ નાનકડી લાઇન પરથી આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા પાંચે પાંચ સિદ્ધાંતો તમે સરળતાથી યાદ રાખી શકો છો માત્ર તમને યાદ શું રાખવાનું છે કે આશા અને રાજે વિદેશમાં શૈક્ષણિક સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક નીતિનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પાંચ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોયા તેમના વિશે હવે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ તેમાં સૌથી પહેલું આવે છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત આર્થિકનો અર્થ એમાં પણ અર્થ અર્થ એટલે કે પૈસો આર્થિક એટલે કે આપણે સામાન્ય રીતે કહીએ તો તો પૈસાને લગતી બાબતો આર્થિક નીતિઓ સંદર્ભેના સિદ્ધાંતો આ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે રાજ્યના ઘડતરની અંદર આ સિદ્ધાંતો મહત્વનો ભાગ ભજવે છે સૌ નાગરિકોનું મહત્તમ શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું દરેક વ્યક્તિનો શ્રેય સધાય દરેક વ્યક્તિને કંઈક ને કંઈક લાભ થાય એ રીતે ભૌતિક સંસાધનોની માલિકી અને તેનું અંકુશ એવું ના થાય કે કોઈ એક વ્યક્તિ પાસે દરેક વસ્તુ હોય તો કોઈ બીજા વ્યક્તિ પાસે કશું જ ના હોય દરેકને શ્રેય સધાય દરેકને લાભ થાય તેવી રીતે રાજ્યની નીતિ ઘડતર કરવી ત્યારબાદ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એ ધ્યાન રાખવું કોઈ એક ચોક્કસ સમૂહ અને વર્ગ વ્યક્તિ પાસે દરેક વસ્તુઓ આવી જાય અને એ સંપત્તિ અને દરેક રીતે આગળ વધે અને બીજા વર્ગના લોકો રાજ્યમાં નીચાને નીચા રહે એવું થવું જોઈએ નહીં દરેક વસ્તુઓનું સમાન રીતે વિભાજન થવું જોઈએ ત્યારબાદ પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ આપણો પહેલા સમયમાં આપણું સમાજમાં પુરુષ પ્રધાન સમાજ હતો કે પુરુષોને વધારે માન માન્યતા મહત્વતા આપવામાં આવતી હતી પરંતુ હવે તો સ્ત્રીઓ પુરુષો કરતાં આગળ વધવા લાગી છે એટલા માટે સ્ત્રીઓ અને પુરુષોમાં જાત લિંગનો ભેદભાવ રાખ્યા વગર બંનેને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ ત્યારબાદ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં આપણું કમસે કમ આરોગ્ય સારી રીતે જળવાઈ રહે આપણે બીમાર ના પડીએ તેનાથી આપણને નુકસાન ના થાય શારીરિક અથવા તો માનસિક નુકસાન ના થાય તે ખાસ ધ્યાન રાખી આપણું આરોગ્ય જળવાઈ રહે કામદારાનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતની અંદર આવે છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરે કે જે ઔદ્યોગિક એકમોમાં જે સંચાલન થાય તેમાં કામદારો બી સહભાગીદાર બને કોઈક વ્યક્તિ કાં તો કોઈક ગ્રુપ જ નહીં પણ દરેક લોકો મળી ભેગા થઈ અને સંચાલન કરી શકે તેવી તેવો પ્રયાસ રાજ્યે કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે કે બાળકોની આર્થિક લાચારીના કારણે તેમનું શોષણ ન થાય આપણે આગળ બી જોયું કે બાળકોને ખાસ કરીને નાના બાળકો જે હોય એમને આપણે મૂળભૂત ફરજોની અંદર બી જોયું કે પિતાએ પોતાના બાળકને પાલ્યાને ફરજિયાત શિક્ષણ મફત શિક્ષણ આપવાનો ફરજ છે તો બાળકો સાથે આર્થિક લાચારીના કારણે તેમનું શોષણ ન થાય કંઈ પૈસા હોય ના બાળકો પાસે કામ વધારે કરાવે થોડાક જ પૈસા વળતરમાં આપે તેવું થવું જોઈએ નહીં આ ખાસ રાજ્ય પોતાની નીતિ ઘડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે ત્યારબાદ આવે છે વીમાધારો બોનસધારો પ્રસૃતિની રજાધારો પ્રસૃતિ વિદ્યાર્થી મિત્રો કોઈક સ્ત્રીઓ હોય કોઈ જગ્યાએ જોબ કરતા હોય અને તેમને પ્રસૃતિ અથવા તો આપણે ડિલિવરી જે કહીએ છીએ પ્રેગ્નેન્ટ હોય તે સમયગાળા દરમિયાન તેમને અલગથી રજાઓ આપવામાં આવે છે જેનો પગાર તેમને પ્રાપ્ત થાય છે તો આ વીમા ધારો બોનસારો પ્રસૃતિ રજા ધારો વગેરેને રાજ્યએ ધ્યાનમાં રાખીને પોતાની નીતિઓ ઘડવી જોઈએ તે ઉપરાંત કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય વિદ્યાર્થી મિત્રો આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે આપણે આપણા ભારત દેશની અંદર સ પહેલાં તો સિત્તેર ટકા લોકો ખેતી પર આભારિત હતા અને પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા વિદ્યાર્થી મિત્રો કૃષિ પર આધારિત લોકોને પશુપાલન કરનાર લોકો માટે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબો પ્રાપ્ત થાય આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે તે લોકો ખેતી કરી શકે સાથે સાથે પશુપાલન કરી શકે તેવી તકો આપવી જોઈએ અને સાથે જે ગાયોના કતલ થાય છે કતલખાનાઓ આપણે જોઈએ છીએ કતલખાનાની અંદર આપણા મૂંગા પશુઓનો કતલ થાય છે તે અટકાવવું જોઈએ તે ઉપરાંત આર્થિક નીતિની અંદર આપણે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તકો મળે તે માટે પણ રાજ્યએ ધ્યાન આપવું જોઈએ તો આમ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતોની અંદર આટલી બાબતોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં બીજો સિદ્ધાંત સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંત સામાજિક શબ્દનો અર્થ શું થાય સામાન્યપણે કહીએ તો સામાજિક એટલે કે સમાજને લગતી બાબતો સામાન્ય રીતે સમજીએ તો સમાજને લગતી એવી કઈ કઈ બાબતો છે જેની રાજ્યએ ખાસ નોંધણી કરવી જોઈએ કોઈ બી નીતિ ઘડતી વખતે તો નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કરવા નબળા વર્ગો છે જે દરેક રીતે પછાત વર્ગના લોકો છે અને એમને ઉપર લાવવા માટે કારણ કે જો દેશના તમામ નાગરિક સક્ષમ હશે તો દેશ આપોઆપ મજબૂત બનશે તો આપણે નબળા વર્ગના જે લોકો છે તેમને શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે તેમને શૈક્ષણિક હિતો મળે તેમને આર્થિક ઉપાર્જન માટેના હિતો મળે તે માટે રાજ્ય સરકારે વિશેષ પ્રયાસો કરવા જોઈએ ત્યારબાદ તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવી જોઈએ એ લગ્ન હોય લગ્ન વિચ્છેદ હોય ભરણ પોષણ હોય સગીરો દત્તક વિધાન હોય વસિયત હોય વગેરે કોઈ બી વસ્તુ માટે સમાન કાયદાની રચના કરવી જોઈએ સમાન દીવાની કાયદા ઘડવા જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં સૌ નાગરિકોને કામ મળે દરેક નાગરિક કામ કરતો હોવો જોઈએ બેરોજગારીનું પ્રમાણ વધશે તો આપણો દેશ વિકસિત દેશ બની શકશે નહીં તેથી બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા તમામ નાગરિકોને કંઈક ને કંઈક કામ મળવું જોઈએ તે ઉપરાંત વૃદ્ધલ વૃદ્ધાવસ્થામાં માંદગી વૃદ્ધ લોકોની માંદગી વિશે બી થોડી રાજ્ય સભાન થાય વિના વાંકે વેઠવી પડતી તંગીમાં જે ગરીબ લોકો છે એમનો કોઈ વાંક નથી કારણ કે એમને જોઈએ એવી રોજગારી નથી મળતી તો હવે તંગીની અંદર રાજ્ય એમને સહાય કરે એવી કંઈક નીતિઓનું ઘડતર કરવું જોઈએ તો આમ સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતમાં આપણને આટલી માહિતી પ્રાપ્ત થાય છે તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો મુદ્દો જોઈએ રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો રાજકીય અને વિદેશ નીતિ તો પહેલાં રાજ્યની વાત કરીએ રાજકીય એટલે કે રાજ્યને લગતી બાબતો જેમ આર્થિક એટલે પૈસાને લગતી બાબત સામાજિક એટલે સમાજને લગતી એમ રાજકીય એટલે રાજ્યને લગતી તો રાજ્યની અંદર આપણે ગ્રામ પંચાયત એવું તમે નામ સાંભળ્યું છે ગ્રામ પંચાયતો શા માટે હોય છે કારણ કે ગામનો વિકાસ થશે તો શહેરનો વિકાસ થશે અને શહેરનો વિકાસ થશે તો આપોઆપ આખા દેશનો વિકાસ થશે કારણ કે આખો દેશ એ નાના નાના ગામડાઓમાં વિભાજીત થયેલો છે આમ ગામ મજબૂત બનવું જરૂરી છે તો ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી અને તેને તેને જરૂરી સત્તા અધિકારો આપી આપી આર્થિક સહાય ગામમાં વસતા લોકોને કોઈ તંગીનો સામનો કરવો પડે નહીં રાજ્ય ખાસ ધ્યાન રાખવું રાજ્ય એ નીતિ ઘડતર માટે જ આ સિદ્ધાંતો રચવામાં આવે છે દિશા સૂચન કરે છે આ સિદ્ધાંતો રસ્તો બતાવે છે કે રાજ્ય રાજ્ય આ સિદ્ધાંતો પાડવા માટે કંઈ બંધાયેલી નથી પરંતુ હા આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને રાજ્ય પોતાની નીતિ ઘડવાની હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવો રાજકીય સિદ્ધાંતોની અંદર આપણે જોઈએ કે ન્યાયતંત્ર અને કારોબારી જો મિક્સ થાય તો શું થાય તો કે ન્યાયતંત્ર એટલે કે ન્યાયાધીશ મુખ્ય સુપ્રીમ કોર્ટ હોય કે વડી અદાલત હોય તેના ન્યાયાધીશ હોય તે કારોબારી એટલે કે કોઈ નેતાના દબાણ હેઠળ પોતાનો ચુકાદો આપી શકતા નથી તેથી ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં શું થાય જસ્ટિસ હોય વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે છે જે ન્યાયાધીશ છે તે ચુકાદો યોગ્ય રીતે આપી શકે છે જેને ગુનો કર્યો હોય તેને સજા મળી શકે છે તેથી ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિદેશ નીતિની અંદર જોઈએ કે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો બંધાયેલા રહે આમ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને પોતાના વિકાસ માટે પોતાની નીતિ ઘડતર માટે દિશા સૂચન કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો સિદ્ધાંત ગણીએ તો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત આપણે જોયું અગાઉ બી શોષણ વિરુદ્ધના હકમાં કે ચૌદ વર્ષની નીચેના બાળક જોખમી કાર્યમાં રોકી શકતા નથી અને આપણે હમણાં મૂળભૂત હક્કોમાં બી જોયું કે ચૌદ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકને ફરજિયાત શિક્ષણ બી પ્રાપ્ત થવું જોઈએ ત્યાં તે ઉપરાંત આપણે ફરજમાં બી જોયું કે માતા પિતાએ પોતાના પાલ્યને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ અહીંયા પણ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતમાં એવું જ છે કે ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જે બે હજાર નવમાં મૂળભૂત હક્કોમાં ઉમેરવામાં આવ્યું છે તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીયની મહત્વતા તરીકે જાહેર સ્મારકો સ્થળો કલાકૃતિઓ વગેરેનું આપણે શું કરવું જોઈએ રક્ષણ કરવું જોઈએ આમ શૈક્ષણિક રીતે અને સાંસ્કૃતિક રીતે રાજ્યને એક દિશા બતાવે એક માર્ગદર્શન આપે તેવા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો અંતિમ સિદ્ધાંત છે આરોગ્ય નીતિ વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો આરોગ્ય વિષય આરોગ્ય પરથી આપણે આપણા સ્વાસ્થ્યની વાત કરી શકીએ તમે વિચારો કે આરોગ્ય અને પોષણ જો પૂરેપૂરું આપણા દેશના વ્યક્તિ જે આપલા વર્ગના છે ઊંચા વર્ગના છે એ લોકોને તો દરેક રીતે સારી વસ્તુ મળે છે પરંતુ જે નીચલા વર્ગના છે તે લોકોને પૂરેપૂરી વસ્તુ પ્રાપ્ત થતી નથી તો તેવા લોકો માટે તેમનું આરોગ્ય અને પોષણનું સ્તર વધે તે માટે રાજ્ય કોઈ કાર્ય કરે કોઈ નીતિ ઘડે તે ઉપરાંત માદક દ્રવ્યો છે કેફી પદાર્થો છે તે પર રોક લગાડવી જોઈએ જેવી રીતે દારૂ કહીએ આપણે પાન મસાલા ગુટકા હાલમાં તમે જોયો છે આ કોરોનાની મહામારીની અંદર સરકારે પાન મસાલા ગુટકા બેન કરી દીધા આપણા ગુજરાતમાં પાન મસાલા તે વખતે વેચાતા ન હતા તો સરકાર રાજ્યની પહેલાં સુખકારી જોશે રાજ્યનું ભલું જોશે રાજ્ય સારી રીતે આગળ વધે આ બીમારી આપણા રાજ્યમાંથી જાય તે માટે આ કાર્ય કર્યું હતું એટલા માટે જે કેફી પદાર્થો છે માદક દ્રવ્યો છે તેના પર રોક પણ લગાવી શકે છે એવી નીતિ પણ ઘડી શકે છે તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વન્ય સૃષ્ટિનું રક્ષણ કરવું કામદારોના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ તેમને પ્રાપ્ત થાય તેવા પણ કાર્ય કરવા જોઈએ આમ વિદ્યાર્થી મિત્રો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ રાજ્ય માટે એક દિશા સૂચન એક માર્ગદર્શક પ્રમાણે છે જે રાજ્યને પોતાના કાર્ય કરવામાં પૂરેપૂરી સહાયતા આપે છે રાજ્ય એના માટે બંધાયેલું નથી એકવાર ફરી કહું છું કે રાજ્ય એની માટે બંધાયેલું નથી કે આ નીતિ પ્રમાણે આ સિદ્ધાંતો પ્રમાણે જ ચાલો હા પરંતુ પોતાની નીતિ ઘડતરની અંદર આ સિદ્ધાંતોને કેન્દ્ર સ્થાને મૂકી અને રાજ્ય પોતાની નીતિ ઘડી શકે છે આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની નીતિ ઘડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું મારો વિડીયો તમને પસંદ આવ્યો છે જય સ્વામિનારાયણ